નંબર્સ જે આપણને જોવા મળ્યા છે તે છે ડેલ્ટા કોપના. તમે નંબર્સ જોશો તો થોડા વીકનેસ આવતી જોવા મળી રહી છે. બધી જ પરિસ્થિતિઓ પર વધુ વાતચીત કરીએ. ડેલ્ટા કોપના ગ્રુપ CFO હાર્દિક ઢેબર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. હાર્દિકજી સ્વાગત છે અને ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો ખાસ નંબર્સ પર ચર્ચા કરીએ, આવક અને નફાના નંબર્સ પર. થોડું સ્લોડાઉન અહીંયા જોવા મળેલું છે. શું પરિસ્થિતિઓ છે, કઈ રીતે જુઓ છો અને શું આઉટલુક ઓબ્ઝર્વ કરી રહ્યા છો અહીંયાથી આગળ માટે થઈને? તમે જેમ તમે કીધું એ રીતે આ જ્યારે રેવન્યુ તમે જોવો છો તો મોરઓરલેસ ગયા વર્ષના આ ક્વાર્ટરના રેવન્યુની લાઇનમાં છે. પણ તમે જો આનાથી આગલો ક્વાર્ટર જુઓ તો એનાથી રેવન્યુ થોડું ઓછું દેખાઈ રહ્યું છે. એના બે મુખ્ય કારણ છે. એક તો જાન્યુઆરી મહિનામાં કોવિડનું ઓમિક્રોન વેવ જે આવ્યું હતું એને કારણે ટ્રાવેલ ઉપર ઘણા જ રિસ્ટ્રિક્શન્સ લોકોએ સ્વમેળે મૂકી દીધા હતા. લોકો ભીડભાડવાળા એરિયાઓમાં ને એમ જવામાં થોડા અચકાતા હતા. એને કારણે ગોવા જેવી જગ્યા જ્યાં અને અમારા કસિનો જેવી જગ્યા જ્યાં વી કમ્પ્લીટલી રિલાય અપોન વિઝિટેશન્સ અને ટુરિસ્ટ કમિંગ ઇન, એ જગ્યાઓમાં ઇમ્પેક્ટ લાગ્યો દેખાયો છે. તમે જોશો તો હોસ્પિટાલિટી પરસે સેક્ટરમાં પણ આનો ઇમ્પેક્ટ તમને જોવા મળશે. એટલે લગભગ 10 જાન્યુઆરીથી લઈને આખો જાન્યુઆરીનો મહિનો ઓલમોસ્ટ વોશઆઉટ જેવું હતું ફ્રોમ અ વિઝિટેશન અને ટુરિઝમ પરસ્પેક્ટિવ બીકોઝ ઓફ ધી ઓમિક્રોન વેવ. ગોવામાં 10 જાન્યુઆરીથી લઈને 14 જાન્યુઆરી સુધી આચારસંહિતા પણ લાગુ થઈ હતી, કારણ કે ગોવામાં સ્ટેટ ઇલેક્શન્સ હતા. એટલે આ બે વસ્તુને કારણે રેવન્યુ ઉપર જરૂરથી ઇમ્પેક્ટ આવ્યો છે. અને અમારું બિઝનેસ જે છે એ હાઈ ઓપરેટિંગ લેવરેજ બિઝનેસ છે. એટલે મારો કોસ્ટ જે છે એ લગભગ 80-85% ફિક્સ્ડ કોસ્ટ જેવું બિઝનેસ છે. એટલે જો રેવન્યુ પર ઇમ્પેક્ટ આવે તો એનું સીધી અસર અને સીધું રિફ્લેક્શન પ્રોફિટેબિલિટી ઉપર આવે. એટલે જો તમે એ સંદર્ભમાં જુઓ તો જે પ્રોફિટેબિલિટી પર પ્રેશર છે કે માર્જિન પર પ્રેશર છે એ ડાયરેક્ટલી કોરિલેટેડ છે રેવન્યુ પર જે થોડું ઘણો ઘટાડો થયો છે એને કારણે. પણ જેમ જે પ્રમાણે મેં કીધું એ તમે જો આ 40 દિવસને નોર્મલાઇઝ કરી લ્યો અને એને ટ્રાન્સલેટ કરો રેવન્યુની અંદર, તો જે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરનું ક્વાર્ટર હતું જે અમારું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ક્વાર્ટર ગણાય ડેલ્ટાની હિસ્ટ્રીમાં, તો એ ક્વાર્ટરની કમ્પેરેબલ અથવા એનાથી વધારે સારું રેવન્યુ અમે જનરેટ કરી શક્યા હોત જો આ ઓમિક્રોનનો વેવ ને ઇલેક્શનની જે હર્ડલ્સ આપણે કહીએ કે હિન્ડરન્સ કહીએ એ જો ના આવ્યા હોત તો. અને જો એ રેવન્યુ અચીવ થયો હોત તો તમે પ્રોફિટેબિલિટી ને માર્જિનમાં પણ કોઈ ઘટાડો નહીં, ઇનફેક્ટ સુધારો જ જોયો. ઓકે સર, હવે એક એવું સેગમેન્ટ કે જેને આ બધી જ વેવ્સનો કોઈ અસર નથી પડતો એટલે કે ઓનલાઈન ગેમિંગ બિઝનેસ, આપણો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે અને અહીંયાથી બહુ સરસ ગ્રોથ પોટેન્શિયલ આ બતાવી શકે તેમ છે. અનટેપ્ડ છે એરિયા એમ કહો એક રીતે. આના આઉટલુક વિશે થોડું સમજાવો સર, અહીંયા કઈ રીતે ઓબ્ઝર્વેશન છે? જેમ કે તમે સમજો છો ને જાણો છો, ઓનલાઈન ગેમિંગ બિઝનેસ એવો બિઝનેસ છે જે મોર રેવન્યુ ડ્રિવન બિઝનેસ છે. એટલે ટુ આઈ હેવ ટુ ફર્સ્ટ ટ્રાય એન્ડ અચીવ વધારેમાં વધારે એક્વિઝિશન ઓફ કસ્ટમર્સ એન્ડ ટ્રાન્સલેટ દેટ ઇન ટુ મેક્સિમમ રેવન્યુ. હવે એ બે વસ્તુ અચીવ કરવા માટે દેર ઇઝ એ લોટ ઓફ માર્કેટિંગ અને સેલ્સ પ્રમોશન એક્ટિવિટી જે કરવી પડે કંપનીએ, અને એને માટે દેર હેઝ ટુ બી અ લોટ ઓફ સ્પેન્ડ દેટ હેઝ ટુ હેપન. તો તમે જો જોશો તો માર્કેટિંગ અને સેલ્સ પ્રમોશન એક્ટિવિટી ઉપર જે ખર્ચ થયો છે એને કારણે જ આ માર્જિન પર પ્રેશર આવે છે. અને દેટ હેઝ સ્લોલી નાઉ સ્ટાર્ટેડ ટ્રાન્સલેટિંગ ઇન ટુ સ્લાઇટલી બેટર રેવન્યુ દેન વોટ ઇટ વોઝ પાછલા ક્વાર્ટરમાં કે પાછલા વર્ષમાં સેમ ક્વાર્ટરમાં જે રેવન્યુ હતું એના કરતા બેટર રેવન્યુ આ ક્વાર્ટરમાં અમે દર્શાવ્યું છે. અને જેમ કે તમે જાણો છો અમારું ફોકસ પોકર ઉપર છે, અને પોકરને ગ્રો કરવા સાથે સાથે અમે મલ્ટી ગેમિંગ પ્લેટફોર્મ પણ હમણાં લોન્ચ કર્યું છે ગયા ફાઇનાન્શિયલ વર્ષમાં, અને એ બંને ઉપર અમારું ધ્યાન અત્યારે કેન્દ્રિત છે. અને અમે જે પણ સ્પેન્ડ થઈ રહ્યા છે એનું ફોકસ એવું છે કે વધારેમાં વધારે કસ્ટમર એક્વિઝિશન કરીએ યુઝિંગ ધ મલ્ટી ગેમિંગ પ્લેટફોર્મ, અને એમાંથી કોક અમુક પર્સન્ટેજ જો અમે કન્વર્ટ કરી શકીએ ટુ બીકમ પોકર પ્લેયર્સ, તો પોકર એક બહુ જ પ્રોફિટેબલ બિઝનેસ છે, જેથી કરીને અમારી બોટમ લાઈન પણ અમે જાળવવાની કોશિશ કરશું. એટ ધ સેમ ટાઈમ અમારો રેવન્યુ ગ્રોથ અને ઓવરઓલ પ્રોજેક્શન્સ પણ અમે બેટર કરી શકીએ એ અમારી પ્રયાસ અને પ્રયત્ન છે. ઠીક છે, ડેફિનેટલી સર. હવે આ સિવાય કંઈ નવા તમે અધિગ્રહણ કરવાના, એક્વિઝિશન કરવાના કોઈ પ્લાન હોય તમારા આગળ, કોઈ નવી ઇન્ડસ્ટ્રી, કંઈ નવા વર્ટિકલ, તો આની આપણે વાત કરી લઈએ. એક્વિઝિશન એક એવી વસ્તુ છે જે કન્ટિન્યુઅસ યુ નો લુકઆઉટ
ઇનઓર્ગેનિક ગ્રોથ એક એવો એરિયા છે જેને માટે અમે લોકો ઓલવેઝ ઓપન છીએ અને ઓલવેઝ ઓન ધ લુકઆઉટ છીએ, જેમ કહીએ. એટલે એવી કોઈ સારી ઓપોર્ચ્યુનિટી આવશે જે કંપની માટે, શેરહોલ્ડરો માટે વિન વિન હોય, તો વી વિલ ઓબ્વિયસલી લુક એટ ઇટ અને કન્સિડર કરશું. બીજી એક વસ્તુ તમારું ધ્યાન દોરવાનું કે ઓનલાઈન ગેમિંગ માટે ગયા બોર્ડ મીટિંગમાં, જે જાન્યુઆરીમાં જે રિઝલ્ટ આવ્યા એ બોર્ડ મીટિંગમાં, ડેલ્ટાએ ઓલરેડી ડિક્લેર એમ કરેલું છે કે અમે આ ઓનલાઈન ગેમિંગ કંપની જે છે એનો પબ્લિક ઇશ્યુ લઈ આવવાનો પ્રયત્ન કરશું, જેમાં ડેલ્ટા ઓફર ફોર સેલ બી કરશે અને પ્રાઇમરી ઇશ્યુઅન્સ પણ અમે કરવાના છીએ. તો એ ડિરેક્શનમાં અમારું કામ અત્યારે હવે અત્યારે ચાલી રહ્યું છે, અને એ જો સક્સેસફુલ થઈ જશે તો અમારું જે વિઝન છે ઓનલાઈન ગેમિંગ માટેને, જેમ તમે કહ્યું એવી રીતે ગ્રોથ અને ઓપોર્ચ્યુનિટી જે ઓનલાઈન ગેમિંગમાં અત્યારે દર્શાવાઈ રહી છે, એને માટે અમે સુસજ્જ થઈ જશું અને આગળ વધી શકશું. ડેફિનેટલી સર, તો આ તો અમારા માટે પણ એક નવી જાણકારી થઈ, સ્વાભાવિક છે, અમે આના પર પણ ધ્યાન રાખીશું. આખરી એક મુદ્દો જે છે તે અહીંયાથી નાણાકીય વર્ષ 2023 કઈ રીતે જુઓ છો સર, શું પોટેન્શિયલ જુઓ છો ત્યાં અને શું ગાઈડન્સ અમારે ધ્યાનમાં રાખવું જોઈએ? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચને જો તમે વિચ્છેદિત કરો અને જુઓ કે ફેબ્રુઆરી 14 તારીખ પછી જે રેવન્યુનું ગ્રોથ, જે રેવન્યુ અમને દેખાણું છે, જે ફૂટફોલ્સ અમે જોયા છે અને જે ટ્રેક્શન અમે જોયું છે ગોવાની અંદર, એ પ્લસ માર્ચ પર્ટિક્યુલરલી એ એવો મહિનો દેખાણો છે જે અમને એટલો કોન્ફિડન્સ આપી રહ્યો છે કે ગોઈંગ ફોરવર્ડ, એટલે એપ્રિલ, મે, જૂનમાં જો આવું કોઈ અવરોધ ના આવે અને જો ઓપરેશન્સ નોર્મલ રહે, તો જે રેવન્યુ ને પ્રોફિટેબિલિટી આપણે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં જોઈ હતી, એની અરસપરસ કે એની આજુબાજુની આપણે ગ્રોથ ટ્રેજેક્ટરી અને રેવન્યુ અને પ્રોફિટેબિલિટી ફોર્થ કમિંગ યરમાં બી જોઈ શકશું, એઝ ફાર એઝ ધી કસિનો ગેમિંગ ઇઝ કન્સર્ન. અને ઓનલાઈન ગેમિંગમાં તો તમે જોઈ જ રહ્યા છો કે અમારું ફોકસ છે અને વી આર ટ્રાઇંગ ટુ ગ્રો દેટ બિઝનેસ, એટલે અવર ફોકસ ઇઝ ઓન, લાઈક આઈ સેડ, ઓન એક્વાયરિંગ મોર એન્ડ મોર કસ્ટમર્સ એન્ડ ગ્રોઈંગ ધ રેવન્યુ, એટ ધ સેમ ટાઈમ ટ્રાઇંગ ટુ મિનિમાઇઝ ધ લોસ. એમાં રેવન્યુ અને પ્રોફિટેબિલિટી સાથે સાથે આવતા વાર લાગશે, પણ બને એટલો ઓછો નુકસાન સાથે વધારેમાં વધારે ગ્રોથ કરી શકીએ એવો અમારો પ્રયાસ છે.